નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ ન્યૂઝમાં હું ભૂમિ આપનું સ્વાગત કરું છું. સમાચાર શું સાથે પણ હાલ નજર કરશું આજના મુખ્ય સમાચાર પર. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે 4 વર્ષ પૂર્ણ કર્યા, કોંગ્રેસ દ્વારા વિશ્વાસઘાત નો સુજવા. સુરતમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની પત્રકાર પરિષદ, મોદી સરકારે કરેલા ફાયદા નિષ્ફળ. સ્પોર્ટ્સ પ્લેયર રોબર્ટ બોન્કીનું માર્ચ હોસ્પિટલમાં શંકાસ્પદ મોત. અને સુરત વરાછા પોલીસે બાતમીના આધારે કેમેરાની ઘટનાને ઝડપી પાડી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા સુરતના મહેમાન. સુરતના કોઝ રોડ પર હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ, 1 જપે. સુરતમાં રાષ્ટ્રપતિ કોવિંદ કિરણ કુમાર સત્યાર્થીને સંતોષ વાર વોર્ડ એનાયત. અને હવે સમાચારો વિસ્તારથી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે 4 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે કેન્દ્ર કોંગ્રેસ દ્વારા સરકારની 4 વર્ષની નિષ્ફળતાનો ઉજાગર કરવાની સાથે સાથે વધતા પેટ્રોલ ડીઝલના ભાવને મુદ્દે ધરણા પ્રદર્શન યોજાતા, સાથોસાથ 4 વર્ષ પૂર્ણ થતા વિશ્વાસઘાત દિવસ નામ આપીને કોંગ્રેસે સુરતમાં ધરણાનો કાર્યક્રમ હાથ ધરી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. સુરત કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન નજીક યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લ તોગડિયા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને ખભે કાળી પટ્ટી બાંધીને ધરણા પ્રદર્શનની સાથે ધૂન બોલાવી હતી. સાથે જ ભાજપ સરકાર દ્વારા દેશમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં તથા બેરોજગારીની વધતી સંખ્યાને મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા હતા અને નિષ્ફળ રહેલી સરકારના કામ લોકો સમક્ષ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. અને કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સરકાર છેલ્લા 4 વર્ષમાં દરેક મોરચે નિષ્ફળ રહી હોવાનું કહ્યું હતું. પૂર્ણ સિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થતા કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું હતું અને સુરત ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મોદી સરકારે કરેલા વાયદા નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતમાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા સહિત નેતાઓ હાજર રહ્યા હતા અને બાદમાં અર્જુન મોઢવાડિયાએ પત્રકારને સંબોધતા કહ્યું હતું કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકારના સ્લોગનો અને વચનો આપ્યા હતા અને કાળુંનાણું પાછું લાવવાની વાત કરી હતી. 2 કરોડ લોકોને નોકરી આવવાની વાત કરી હતી. ખેડૂતોની આવક બમણી કરવાના વચનો પણ આપ્યા હતા અને આ તમામ વચનો પોકળ સાબિત થયાના આક્ષેપો સરકાર સામે કર્યા છે. પૂરણ સિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. અનેક સૂત્રો સાથે 4 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવેલી, એમણે કહેલું કે અમે મોંઘવારી દૂર કરીશું, એને બદલે વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો અડધા થયા, આપણે 1.5 ગણા કરી દીધા. એમણે કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ કે અમે પાકિસ્તાન અને ચાઇનાને બોધપાઠ આપીશું, એની જગ્યાએ ચાઇના અને પાકિસ્તાન આપણને બોધપાઠ આપી રહ્યું છે. કાળું નાણું દૂર કરીને 15 લાખ બધાના ખાતામાં જમા કરાવીશું, એની જગ્યાએ આપણા જમા થયેલા બેંકમાં પૈસા હતા એ નોટબંધીને નામે 6-6 મહિના સુધી ઉપાડવાની મંજૂરી ના આપવામાં આવી. ખેડૂતોને કહ્યું હતું કે તમારા ટેકાના ભાવ 1.5 ગણા કરી અને આવક બમણી કરીશું, એની જગ્યાએ ટેકાના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો નહીં, અડધા આવક ખેડૂતોની અડધી થઈ ગઈ. 2 કરોડ યુવાનોને નોકરીઓ આપવાની વાત કરી હતી, એની જગ્યાએ 2 કરોડ નોકરીઓ ઘટાડી દેવામાં આવી. ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો. જે ભારતની અંદર સંસ્કારિતાનું રાજ ચાલતું હતું, એની જગ્યાએ
ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ખુદ જ અસંસ્કારી લોકોને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરી અને ભારતને નીચું જોવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. મહિલાઓ અસલામત બની ગઈ, જે સમાજનો શોષિત વર્ગ છે અસલામત બની ગયો, એને એને એ રીતે તમામ વચનોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એણે પ્રજાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. એટલા માટે આજના 4 વર્ષ પૂરા થયા છે, એ દિવસ વિશ્વાસઘાતી દિવસ છે, પ્રજા એનો આવનારા દિવસોમાં જરૂરથી બદલો લેશે. એમાં અમારી સરકારે જ રાહતો આપી આપીને 9 રૂપિયા પેટ્રોલની અંદર 9 રૂપિયા 48 પૈસા હતા, ડીઝલમાં 3 રૂપિયા 56 પૈસા હતા. આ લોકો સતત વધારતા ગયા. અમારી સરકાર આવશે તો ચોક્કસપણે અમે ઇવન વેટની અંદર પણ અમે ચૂંટણી ઢંઢેરામાં લઈ ગયા હતા, અમે આમાં લઈ જશું. સવાલ એટલો છે કે આટલો તો વધારો થયો યુપીએ સરકાર કરતા, એટલે અત્યારે રાઈટ ટાઈમ છે. જો 22 દિવસમાં 1 પૈસાનો વધારો કર્ણાટકની ચૂંટણી હતી એટલે ન વધારો કર્યો હોય, તો આમાં અત્યારે પણ વધારો ન કરે ને ઘટાડો કરી શકાય, પણ ઘટાડો કરતી નથી. અમે અપીલ કરીએ છીએ કે એને વચન આપ્યું હતું એ પ્રમાણે ના કરે. સુરતી વીટી ચોકસી લો કોલેજના વિદ્યાર્થી અને સારા સ્પોર્ટ્સ પ્લેયર રોમિત બુનકીનું સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલ અથવા ગેટમાં શંકાસ્પદ મોત થતા વહેલી સવારે હોસ્પિટલમાં પરિવારજનોનું થોડું ભેગું થઈ ગયું હતું ને કમળાની અસર બાદ રોહિતને માર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે પરિવારજનો અને મિત્રોનો હોસ્પિટલ સ્ટાફ પર આક્ષેપ હતો કે હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી અને લાપરવાહીના કારણે તેનું મોત થયું હતું. વહેલી સવારે હોસ્પિટલમાં હંગામો થતા અઠવા પોલીસના PI સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. મૈસિંગ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતની વરાછા પોલીસે બાતમીના આધારે કેમેરાની લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો અને પુણા પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ભેદ ઉકેલી કાઢ્યો હતો, જેને પગલે વરાછા પોલીસે આરોપીની વધુ તપાસ માટે પુણા પોલીસને સોંપી આપ્યો. સુરતની વરાછા પોલીસે બાત મળી હતી કે વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર ચોપાટી પાસે જાહેરમાં એક ઈસમ ચોરીનો કેમેરો વેચવા માટે ફરી રહ્યો હતો અને આ ઈસમે કાળા રંગનું હાફ બાયનું ટી શર્ટ તથા ગ્રે કલરનું ટ્રાઉઝર પહેરેલું છે, જેના આધારે પોલીસે ત્યાં તપાસ કરતા બાતમી પ્રમાણેનો ઈસમ દેખાયા હતા. વરાછા પોલીસે નિલય ઉર્ફે ગોપી ભૂપેન્દ્રગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ પોલીસે તેની સદન પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે થોડા દિવસ પહેલા પૂણા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા અમેઝિયા વોટર પાર્ક ગેટ પાસેથી જ જાહેર રોડ પરથી 3 જેટલા ઈસમો મોટરસાઇકલ પર આવી ચપ્પુની અણીએ ₹57,000ના કેમેરાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમ કે પૂણા પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધ્યો હતો ત્યારે લૂંટનો કેમેરો વરાછામાં 3 પૈકીનો એક ઈસમ નિલય ઉર્ફે ગોપી ભૂપેન્દ્રગીરી ગોસ્વામી જાહેરમાં વેચવા માટે નીકળ્યો હતો, જેને વરાછા પોલીસે ઝડપી લૂંટનો કેમેરો કબજે કરી આગળની તપાસ માટે પૂણા પોલીસે સોંપી દીધો હતો. પૂણા પોલીસ આ અંગે અન્ય 2ની ઝડપી પાડવા કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે. મૈસિંગ, આઝાદ ન્યૂઝ, સુરત. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના હસ્તે યુનિવર્સિટીની MSc વિદ્યાર્થીની સાવરિયા જિજ્ઞાસાને 4 ગોલ્ડ મેડલ પહેરાવ્યા હતા અને તેને શાબાશી આપતા કહ્યું હતું કે આ બાળકીને મારા હસ્તે 4 ગોલ્ડ મેડલ અપાઈ રહ્યા હતા. ત્યારે મેં મેડલ આપનાર કર્મીને પૂછ્યું કે આ 4 ગોલ્ડ મેડલ આજ બાળકીના છે કે પછી બીજાના. ત્યારે મેડલ આપનાર કર્મીએ કહ્યું કે આજ બાળકીના છે. ત્યારે મેં તે બાળકીને કહ્યું કે મને તારાથી ઈર્ષા થાય છે, લોકોને એક ગોલ્ડ મેડલ મળતા નથી, તેમાં તે એક જ વારમાં 4 ગોલ્ડ મેડલ મેળવી લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કવિ નર્મદે પણ યાદ કર્યા હતા. સુરતના જે લોકોએ પોતાના સ્વજનોના અંગદાન કરી કેટલીય જિંદગીઓ બચાવી, મંગળવારે તેમને રાષ્ટ્રપતિના હાથે સન્માનિત કરવાના બહાને બોલાવીને અપમાનિત કરવામાં આવ્યા હતા. ડોનેટ લાઈફ સંસ્થાના કાર્યક્રમમાં VVIP અને અન્ય લોકો માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી, પરંતુ જેમનું સન્માન થવાનું હતું તેમની માટે કંઈ નકાતું.
આગળની હરોળમાં બેસવાનું દૂર લોકોને હોલમાં પ્રવેશવા માટે પણ દલીલ કરવી પડી હતી, જેમાંથી લોકોને તેઓને અપમાન થયું હોવાની લાગણી અનુભવી હતી. પૂરણસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત નાંદેડના ખોસર રોડ પર રાત્રે 9:15 વાગ્યા એક યુવાને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગણતરીના સમયગાળામાં જ પોલીસે ફાયરિંગ કરનારને પકડી પાડ્યો. આરોપીએ પોતે સ્વ બચાવ માટે ફાયરિંગ કર્યું હોવાની વાત પોલીસને કહી હતી. જો કે પારસીની જમીનના મામલે ફાયરિંગ થયું હોવાના તારણ સાથે પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. કોઝ રોડ પર ગોલ્ડન ટી સ્ટોલ સામે એક વ્યક્તિએ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની જાણ કોઈ રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. એ સાથે જ રાંદેર પોલીસને ફાયરિંગનો મેસેજ આપવામાં આવ્યો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોવા ઉપરાંત નજર જોનારની પૂછપરછ પણ કરી હતી અને પોલીસ ફાયરિંગ કરનાર દાર્નિશ સુધી પહોંચી હતી, જેની ધરપકડ કરી. એ સાથે જ ઘટનાસ્થળેથી એક કૂટેલી કારતૂસ પણ પોલીસે કબજે કરી હતી. પોલીસે પૂછપરછમાં દાનિશે એવી કબૂલાત કરી હતી કે કોઈ અજાણ્યા માણસે તેને મારવા આવી રહ્યા હતા અને સ્વ બચાવ માટે પોતે ફાયરિંગ કર્યું હતું. પોતે જોકે પોલીસે દાનિશની આ વાત ગળે ઉતરતી નથી. પારસીની જમીનના મામલે ફાયરિંગ થયું હોવાની વાતને ધ્યાને લઈ પોલીસે એ દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. મયસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવી પહોંચ્યા હતા. સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે ડોનર લાઈફ દ્વારા ઓર્ગન ડોનર કરનારના પરિવાર તથા ડોક્ટર્સનું સન્માન સમારોહમાં હાજરી આપી હતી, જેમાં સીએમ રૂપાણી અને રાજ્યપાલે પણ હાજરી આપી હતી અને ઓર્ગન ડોનર કરનારના પરિવારનું સન્માન કર્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુનિવર્સિટી ખાતે યોજાનારા પદવીદાન સમારોહમાં 7 સ્ટુડન્ટને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા અને સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે નોબેલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી તથા પદ્મશ્રી એ.એસ. કિરણને કિરણકુમારને રાષ્ટ્રપતિ પોતાના હસ્તે હીરા અલંકાર ગોવિંદ ધોળકિયાની માતાના સ્મૃતિમાં અપાતો સંતોકભા એવોર્ડને એનાયત કર્યો હતો. ઇસરોના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પદ્મશ્રી એ.એસ. કિરણકુમાર તથા નોબેલ વિજેતા અને બચપન બચાવો આંદોલનના પ્રણેતા કૈલાશ સત્યાર્થીને સંતોકભા એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં એવોર્ડની સાથે 1-1 કરોડની રાશિ પણ આપવામાં આવી હતી. અગાઉ આ એવોર્ડ રતન તાતા, દલાઈ લામા, સુધામૂર્તિ, લોર્ડ ભીખુ પારેખ, ફાધર વાલેસર, પ્રોફેસર એમ.એસ. સ્વામિનાથન, પૂર્ણિમા બકવાસ, ડોક્ટર વર્ગીસ કુરિયન, નારાયણ દેસાઈ, ડોક્ટર એચ.એલ. ત્રિવેદી અને સામ પિત્રોડા જેવા મહાનુભાવોને નવાજવામાં આવ્યા હતા. મયસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત થતા પહેલા ફરી નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે 4 વર્ષ પૂર્ણ કર્યા, કોંગ્રેસ દ્વારા વિશ્વાસઘાતનો સુજવાળ. સુરતમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની પત્રકાર પરિષદ મોદી સરકારે કરેલા ફાયદા નિષ્ફળ. સ્પોર્ટ્સ પ્લેયર રોબર્ટ બોનકીનું માવજ હોસ્પિટલમાં શંકાસ્પદ મોત. અને સુરતની પરાશા પોલીસે વાતના આધારે કેમેરાની ઘટના ઝડપી પાડી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા સુરતના મહેમાન. સુરતના કોઝ રોડ પર હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ એક જપે. રાષ્ટ્રપતિ કોવિંદ કિરણકુમાર સત્યાર્થીને સંતોકભા એવોર્ડ એનાયત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો આઝાદ ન્યૂઝ. નમસ્કાર.